જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમે સત્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી. મૃત પામેલા વૃદ્ધને પણ રસી આપી દેવામાં આવી અને તેના નામનું સર્ટિફિકેટ ઓનલાઈન આપી દેવામાં આવ્યું. એક મૃતકને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોરોનાની સામે લડવા માટે કોરોનાની રસી એક ઉત્તમ ઉદાહરણ છે, ત્યારે હવે આ રસી આપવામાં પણ લોલમલોલ સામે આવ્યો છે. મૃતકને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લાકડીના મડાલ ગામના મૃત પામેલા વૃદ્ધને પણ રસી આપી દેવામાં આવી અને તેના નામનો મેસેજ સ્થાનિક સરપંચને મળતા પરિવારજનો તેમજ ગામના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. કિસ્સો લાકડીના મડાલ ગામના ભંગીર રાયચંદજીનું 3 એપ્રિલ તેમજ મકવાણા કાનજીભાઈનું 22 એપ્રિલના રોજ અવસાન થયું હતું, પરંતુ અવસાન પામેલા કાનજીભાઈની તારીખ 9 જૂન 2021ના રોજ PHC પર કોરોનાની રસી આપવામાં આવી. રસી દેવાબેન ચૌધરી નામના આરોગ્ય કર્મચારી આપીનું કોરોના સર્ટિફિકેટમાં જોવા મળ્યું. રસી આપી દેવામાં આવી અને તેનું ઓનલાઈન સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું. આ બાબતે ગામના સરપંચ દ્વારા તટસ્થ તપાસની કરાઈ માંગ એક મૃતકને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો બતાવે છે કે રસીકરણમાં શું ચાલી રહ્યું છે, ત્યારે સરકારે આ બાબતે જાગૃત થવાની જરૂર છે. અમીરભાઈ સુથાર, સ્પીડ ન્યૂઝ 17, બનાસકાંઠા. હવે આમાં સાહેબ એવું છે કે હું લાખણી તાલુકાના મડાલ ગામનો વ્યક્તિ છે. મારું નામ છે ઠાકોર હીરાભાઈ અને મારા ફાધરનું નામ છે કાનજીભાઈ રાવતાજી ઠાકોર. આશરે 2 મહિના પહેલાં મૃત્યુ થયેલ છે. પહેલો વેક્સિનનો ડોઝ જે જીવિત હતા ત્યારે અપાઈ ચૂક્યો છે અને મૃત્યુ થયાને 1.5 મહિનો થયો છે અને બીજો વેક્સિનનો ડોઝ અપાઈ ચૂક્યો છે એવો મારામાં મેસેજ આવેલો કાલે 6 વાગે. એટલે મેં એ મેસેજ આવ્યો એટલે કોઈ ખ્યાલ મને આવ્યો નહીં, એટલે અમારા ભરતભાઈને મેં ધ્યાન દોરી અને એ મેસેજ મેં મોકલેલો એટલે મને કીધેલો કે તારા ફાધરનું મૃત્યુ 1.5 મહિના પહેલાં થઈ ચૂક્યું છે અને આ બીજો વેક્સિનનો ડોઝ કેવી રીતે અપાવ્યો એટલે ન્યાયિક તપાસ થાય એ બીમારી. ઠાકોર, ગામ મડાલ, તાલુકો લાખણી. આખા વિશ્વની અંદર કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર વેક્સિન માટે કટિબદ્ધ બની છે, ત્યારે અમારા લાખણી તાલુકાના મડાલ ગામની અંદર મડાલ PHCમાં ગઈકાલે એવા બે વ્યક્તિઓને વેક્સિનેશનનો સક્સેસફૂલ મેસેજ આવ્યો કે જેમને વેક્સિનેશન આપવામાં આવી, પણ એકચ્યુઅલી એમાં એ લોકોના 2 મહિના પહેલાં મૃત્યુ થઈ ગયા હતા. તો 2 મહિના પહેલાં મૃત્યુ થઈ ગયેલા હોય તો એવા લોકોને વેક્સિન અપાઈ કઈ રીતે, તો એમની રસી ગઈ ક્યાં, આ એક તપાસની બાબત છે. તો અમે આ બાબતે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ વેક્સિનેશન બાબતે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે કે શું, તેની યોગ્ય તપાસ થાય એવી મારી માગણી છે.